हेलो गाइस, अपने पार्ट वन जोयो ऑटोफेब टेक्नोलॉजी यूनिट टू रीड वन में अपने जोयो बेटर प्रोडक्ट क्वालिटी मोर रिसाइकलिंग के टेक्नोलॉजी ना आधार अपने जूना जूनी वस्तु एने नवी वस्तु करवा माटे एनो उपयोग करशू। पछी अपने सारी क्वालिटी प्रोडक्ट उत्पादन करिए तो एमां सारी क्वालिटी शू छे ई पण अपने टेक्नोलॉजी द्वारा खबर पड़ी शके। बरोबर मित्रों, आपणे बे पॉइंट जोया था ऑटोफेब टेक्नोलॉजी में। आज आपणे पार्ट टू जोवाना छे। पार्ट टू में बे पॉइंट आपेले छे। सौथी पहेलो पॉइंट छे ध रिटर्न ऑफ ध विलेज क्राफ्ट वर्कर अने न्यू मेडिकल ट्रीटमेंट। ध रिटर्न ऑफ ध विलेज क्राफ्ट वर्कर મહત્વનો છે। આજે બે પોઈન્ટ છે ને, અત્યારે આત્મનિર્ભર ભારત જે અભિયાન ચાલે છે બરોબર, એ પોઈન્ટ આ બે પોઈન્ટ ઉપર આધાર છે। કારણ કે આત્મનિર્ભર ભારત તો હમણાં આવ્યું ને, આ પાઠ તો બહુ પહેલાં લખાઈ ગયો છે। એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે આપણે આત્મનિર્ભર બનવું પડે। ઓકે મિત્રો, તો આપણે શરૂ કરીએ। તો આપણો સૌથી પહેલો પોઈન્ટ છે આજનો, તો કે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર। ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ, ક્રાફ્ટ એટલે શું થશે કે જે હસ્તકલાના કારીગરો હોય, વર્કરો બરાબર, કારીગરો, એ શું કરે છે, એના પોતાના ગામ તરફ પાછા ફરશે। એટલે શું છે કે જે સારા સારા કારીગરો છે હસ્તકલાના, એ લોકો શું કર્યું છે, એ લોકોએ શહેરો તરફ સ્થળાંતર કર્યું છે, શહેરો તરફ। હવે શહેરમાં કમાઈ નહીં આપે અને એની એની રોજી રોટી કમાતા, પણ હવે શું થશે, એ પોતાના ગામ તરફ ફરશે, ગામમાં ને ગામમાં એ પોતાની હસ્તકલા છે એનો દેખાવ કરશે અને જે વસ્તુ બનાવશે એ વેચશે અને ગામમાં ને ગામમાં ઘરે ને ઘરે બધી એનો બિઝનેસ શરૂ કરશે। ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્ક, ક્રાફ્ટ વર્કર એટલે શું થશે, હસ્તકલાના કારીગરો પાછા ફરશે બરાબર। આપણને ખબર છે કે ઘણા ખરા કચ્છમાં કારીગરો, ભરતકામના કારીગરો, એવા ઘણા ખરા એવા કારીગરો છે, પાટણનું પટોળું બનાવે છે, તો એ લોકો હસ્તકલા એ એકદમ એ લોકોની મશીનની, આપણને એમ લાગે કે આ મશીનમાં બનાવેલું છે, પણ ના, એના હાથથી એનો વણાટ હોય છે, એનો આકાર આપેલો હોય છે બરાબર મિત્રો। તો ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર જોઈએ। ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમી એડવાન્ટેજ, માસ પ્રોડક્શન ખૂબ જ જથ્થો કહી શકે, માસ એટલે ખૂબ જ, પ્રોડક્શન એટલે જથ્થાબંધ અથવા ઉત્પાદન બરાબર, ખૂબ જ જથ્થાબંધ, લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, આર્થિક રીતે એ લોકો શું થઈ ગયું હતું કે એ લોકોની આર્થિક પરિસ્થિતિ ઓલી થઈ ગઈ હતી, કે કારણ કે શહેરીકરણ તરફ જવું અને પોતાનું આવડત શહેરમાં જ દર્શાવી દેવી એની, એટલે એને નાનો પગાર મળતો, હવે શું કરે છે, હવે પોતાના ગામ તરફ આવ્યા છે, તો હવે શું થશે, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર। જોયું, એ પણ એક પ્રોબ્લેમ થઈ, હ્યુજ સેન્ટ્રલાઇઝ, ખૂબ સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીય, સેન્ટ્રલાઇઝ એટલે કેન્દ્રીય, હ્યુજ એટલે વિશાળ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ, મોટી કેન્દ્રીય કારખાનાઓ અથવા ફેક્ટરીઓ, વુડ ડિસઅપિયર, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, દૃશ્ય બરાબર, અપિયર એટલે દૃશ્ય થવાનું, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું, શું કે મોટા મોટા કારખાના છે આ બધા શું થઈ ગયા છે, બંધ થઈ ગયા છે, જ્યાં આપણને ખબર કરે ઘણા ખરા એવા જે જૂના કારખાના હતા એ બધા શું થઈ ગયા, બંધ થઈ ગયા, પણ દે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેસ્ડ ફેસિલિટી, દે વિલ બી રિપ્લેસ્ડ। હવે આ જે હસ્તકલાના કારીગરો છે એ શું થાય છે કે ઘરે બેઠા બાય રિપ્લેસ સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ, કોમ્યુનિટી બેઝ એટલે પોતાનો સમૂહ સંગઠન ભેગો કરે, બેઝ ફેકે ફેસિલિટી, અને જે ફેસિલિટી આપવામાં આવે એમાં એ કામ કરે છે, કોણ, હસ્તકલાના કારીગરો। દેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ નીડેડ, આપણે પહેલાં વાંચી જઈએ, નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ, શું કહે છે, દેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન। હવે ડિક્લાઇનનો મિનિંગ આપણે ઓછો કહી શકે, ઓછું શું છે, દેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન, ઓછું ઉત્પાદન થશે ઇન ધ અમાઉન્ટ, કિંમતના આધારે, ઓફ હ્યુમન, કોના, માણસો દ્વારા, શું કહે, માણસો દ્વારા કિંમતના આધારે ઓછું ઉત્પાદન થાય, એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, તો એની સામે સારું મટીરિયલ આપવામાં આવે, જે ઓછું ઉત્પાદન ક્યારે થાય કે સારું મટીરિયલ હોતું નથી, પણ સારું મટીરિયલ આપવામાં આવે તો ઓછું ઉત્પાદન થશે નહીં, દેન ધ કસ્ટમર્સ મે બી સર્વ બેટર બાય અ લોકલ ઓનર, જો લોકલ વોકલ અત્યારે હાલે છે ને અભિયાન, લોકલ ટુ વોકલ બરાબર, શું કહે છે, દેન ધ કસ્ટમર્સ મે બી સર્વ બેટર બાય અ લોકલ ઓનર, ઓનર લોકલ ઓનર, જે જગ્યાને જે પોતાનો લોકલ ઓનર એટલે શું કહી શકે કે માલિક બરાબર, જે જગ્યાનો લોકલ માલિક છે એ પોતાનું કામ
કોને દેખાડશે? કસ્ટમરને દેખાડશે, ગ્રાહકને દેખાડશે. મે બી સર્વ, તો ગ્રાહક પણ એક સારો અનુભવ લેશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, અને જે મેન્યુફેક્ચરિંગ શોપ એટલે શું થાય છે? આપણને ખબર છે કે લાકડાના રમકડાને બધું બનાવે છે, તો મેન્યુફેક્ચરિંગ શોપ એ બધું થાય કે જે હસ્તકલાને કારીગરો દ્વારા બનાવે, અને એ એનો સુદૃઢ રીતે એના ઓપરેટર, એના ઓપરેટર એટલે જે બનાવે છે એ ગ્રાહકને શું કરશે? એ ખુશ કરી શકે. આગળ થસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. ડિસેન્ટ્રલાઇઝ એટલે શું થશે? વિકેન્દ્રીકરણ. અને વિકેન્દ્રીકરણ એટલે શું થશે? કે વિકેન્દ્રી એટલે છૂટું પાડી દો. આ જો સેન્ટ્રલાઇઝનું વિરુદ્ધાર્થી શું છે? ડિસેન્ટ્રલાઇઝ, યાદ રાખશો આપણે. સેન્ટ્રલાઇઝનું વિરુદ્ધાર્થી શું છે? ડિસેન્ટ્રલાઇઝ. શું કે અહીંયા કેન્દ્રીય થાય છે અને વિકેન્દ્રી થાય છે, એટલે અલગ અલગ છે. શું કરશે? ફેક્ટરીમાંથી બધા અલગ અલગ થશે. ફેક્ટરી વિલ બીકમ સેન્ટ્રલાઇઝ એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. શું કે ફેક્ટરીમાંથી બધા છૂટા પડશે અને ધીમે ધીમે પોતાના જ કામ તરફ એ પાછા પડશે અને પોતાની જ આવડત દેખાડશે. ક્રાફ્ટ વર્કર, વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ, પોતાની આવડત છે એ સુપર રીતે દેખાડશે. બરાબર મિત્રો, આ ક્રાફ્ટ વર્ક. આપણને ખબર છે કે હસ્તકલાના કારીગરો ખૂબ જ મસ્ત મસ્ત, આપણે એમ કહીએ ને તો સાવરણા બનાવે, ટોપલા બનાવે, બરાબર, ભરતકામ કરે. આપણને ખબર છે ચાકડા બનાવવામાં જે ભરતકામ થાય તો એ પણ કરે છે. તો અલગ અલગ પ્રકારના જે હસ્તકલાના કારીગરો હોય છે, જે મૂર્તિઓ બનાવે છે, બરાબર, તે લોકો શું થશે કે ફેક્ટરીમાંથી અલગ અલગ જુદા પડશે, વિકેન્દ્રીકરણ વિકેન્દ્રિત થશે અને પછી પોતાના ગામ તરફ પાછા ફરશે, પોતાની શોપ તરફ પાછા ફરશે અને પોતાનું ટેલેન્ટ છે એ દેખાડશે. બરો મિત્રો, આ છે આપણું ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. આગળ જો એની પછીનો પોઈન્ટ શું છે? ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. મેડિકલ એટલે દવાઓ, ટ્રીટમેન્ટ એટલે સારવાર. નવી એક સારવાર ઊભી થશે, ટેકનોલોજી દ્વારા એક નવી સારવાર ઊભી થશે. કેવી રીતે સારવાર ઊભી થઈ શકે તો જોઈએ આપણે. શું ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. સૌથી પહેલાં આપણે જોશું કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ લઈશું. આપણે ટૂંકમાં એમ સમજાવી દઉં છું કે એક સારવાર, એક એવી સારવાર ઊભી થાય જે ખૂબ જ અઘરી સારવાર એને એને સરળ બનાવી શકે. તો કે સૂન ધ સ્કેલ, આપણે સ્કેલને કહીશું આપણે નાનું એવું મોકો અથવા માપકર્મ, અને માપપટ્ટી આપણે સ્કેલ કહીએ, માપપટ્ટી પણ કહીશું, પણ ટૂંકમાં એમ કહે છે માપક્રમ. શેનો માપક્રમ? સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ. ઓટોફેબનો માપક્રમ એટલો વધી જશે. શ્રીંક, શ્રીંક એટલે પરિવર્તિત થવું અથવા વધવું, પરિવર્તિત થવું અથવા વધવું. શું? સૂન ધ સ્કેલ, માપક્રમ વધશે. કોનો? ઓટોફેબનો. એ પરિવર્તિત થશે જેમાં નેનો સ્ટ્રક્ચર લેવલ, નાના નાના જે કામો છે મેડિકલ ટ્રીટમેન્ટ એમાં એ પરિવર્તિત થશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. આ મોલેક્યુલ એટલે પરમાણુઓ, મોલેક્યુલ એટલે નાના નાના સૂક્ષ્મ પરમાણુઓ કહી શકીએ. શું કે? Then the size of newly manufactured medical, જે નાના નાના મેડિકલ દવાઓના મેન્યુફેક્ચર બનાવે છે દવાઓ, બરાબર, તો ઇન્સ્ટ્રુમેન્ટ એના જે એની જે વસ્તુ બનાવવા માટેની વસ્તુ શું જોશે? વિલ બી નો બિગર, એ બહુ મોટી નહીં હોય. જે બનાવવા માટેની બહુ વસ્તુ છે એ બહુ મોટી ન હોય. કોના કરતાં? ધેન અ ડ્રગ મોલેક્યુલ. મોલેક્યુલ એટલે મેં કીધું પરમાણુ કરતાં, જે આપણે દવાઓ માટેને જે મેન્યુફેક્ચર થશે, બનાવટ થશે, એ બહુ મોટી હશે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટેડ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ ટિશ્યુ, આ ટિશ્યુ એટલે સજીવ કોષો, આપણા કોષ હોય છે એ, બરાબર. આ રેટિફાઈડ એટલે સમર્થિત, સામેનો. શું કે? ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ ફરી વખત બનાવવું. શું બનાવ્યા? રેટિફાઈડ ટિશ્યુ, જે ઓલા ફરી વખત ટિશ્યુ બને છે, સજીવ ટિશ્યુ, એ પણ બનાવી શકીએ આપણે. જે સજીવ, માનો કે હાથ છે, તો અહીંથી હાથ છે, અહીંથી એક આમ થોડું કાઢી લઈએ તો એક કોષ નીકળી ગયો, તો આ કોષને તમે ફરી વખત સજીવ કરી શકો. એ કહે છે કોના દ્વારા? તો કે ટેકનોલોજી દ્વારા. એન્ડ આ ટિશ્યુઝ યાદ રાખશો, સજીવ કોષો. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. શું? જો ખૂબ જ મહત્વનું છે, ઇવન રિવર્સલ. રિવર્સલ એટલે ફરી આવવું અથવા બનાવવું, ફરી આવવું અથવા બનાવવું. ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર, મેચ્યોર એટલે આપણે મોટું થઈ જાવ, ખૂબ જ પૂર્ણ વિકસિત કહી શકીએ મેચ્યોરને. જે કોષ પૂર્ણ વિકસિત થઈ ગયો હોય છે એને નાશ કરી શકીએ, અથવા જે આપણને ટૂંકમાં એમ કહી શકીએ, ઉદાહરણ તરીકે એમ કહું કે કેન્સર હોય છે તો એમાં કોષ મોટો થાય છે. કોષ હોય છે
આપણું જે જડબાનું કેન્સર પણ હોય છે એમાં શું થાય છે, કોષ મોટા થાય છે એટલે એની સાઇઝ વધે, એટલે શું થાય, તમે એને ટેકનોલોજી દ્વારા દૂર કરી શકો એ કોષને, અથવા કેન્સરની જે ગાંઠ હોય છે એને તમે દૂર કરી શકો. શું કે ડીકે એટલે નાશ કરવું, ડીકે એટલે નાશ કરવું, વિલ બી ડન, એ નાશ કરી શકીએ છીએ, શકીશું આપણે, કારણ કે મેચ્યોર ટીસ્યુ એટલે પૂર્ણ વિકસિત ટીસ્યુ કહી શકીએ આપણે એને, કેન્સરના, કેન્સરમાં જે ગાંઠ હોય છે એને પૂર્ણ વિકસિત ટીસ્યુ થાય છે ત્યારે કેન્સર થાય છે. આગળ, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધારો કરવો અથવા વધુ, એક્સટેન્શન શું વધુ, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. સ્પેન, સ્પેન એટલે સ્પેનનો મિનિંગ આમ કહી દો મોટું થવું અથવા વધુ, બરાબર. શું કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન, માણસોનું જીવન આગળ ખૂબ જ વધશે, શરૂ રહેશે વધતા વધવાની સાથે. શું કહે છે, ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ, ભવિષ્યમાં માણસોનું જે ભવિષ્ય છે એ આગળ વધતું રહેશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ, જે વૃદ્ધ લોકોની હેલ્થ તંદુરસ્તી છે ઇમ્પ્રુવ થશે, એમાં કંઈક સુધારો આવશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. શું કે ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ, લોકોના ગમશે, શું વિલ ગેઇન, મેળવશે, ગેઇન એટલે મેળવવું, શું મેળવશે, ધ એબિલિટી, સક્ષમતા ટુ પેનલેસલી, દર્દ વગરની સક્ષમતા મેળવશે, રીડિઝાઇન, ફરી વખત બનાવેલી ધેર બોડી, તેઓના શરીરમાં ફરી વખત બનાવેલી ક્ષમતા જે દર્દ વગરની હશે એ કોણ મેળવશે, તો કે લોકો મેળવશે, તો ટેકનોલોજી દ્વારા આટલું પણ મહત્વનું છે. આગળ જોઈ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. ધ કમ્બાઇન્ડ, કમ્બાઇન્ડ એટલે મિક્સ થઈ જવું, ભેગું થઈ જવું, કમ્બાઇન્ડ, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એટલે અસર. શું કે ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, આ ડ્રામેટિકનો મિનિંગ એટલે નૃત્યકારની અકલ્પનીય કહી શકીએ આપણે અને ડ્રામેટિક. શું છે, શું કે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, બધી ઇફેક્ટ, બધી અસરો શું થાય, ભેગી થઈ જાય અને એક અકલ્પનીય વસ્તુ બની જાય. ઇટ ઇઝ અ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન. જોઈ, ઇટ ઇઝ અ બિલીવડ, માનવામાં આવશે શું, દેટ આફ્ટર સમ યર, થોડાક વર્ષો પછી, સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, સ્મોલ માઉન્ટેન ટોપ એટલે પર્વત ઉપર રહેતી એક સંગઠન, એક સમૂહ, પર્વત ઉપર જે કોઈ પણ રહેતા હોય સમૂહ, જે વ્યક્તિઓ, બરાબર, માણસો, તો શું કહે, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ એટલે આત્મા, સફિશિયન્ટ એટલે નિર્ભર, સેલ્ફ સફિશિયન્ટ એટલે આત્મનિર્ભર. મેં કીધું એમ, મેં આપણે જે અત્યારે જે અભિયાન હાલે છે એ પ્રમાણે શું છે, સેલ્ફ સફિશિયન્ટ શું થશે, આત્મનિર્ભર, વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર. ઉપર છે સોલર પાવર જનરેટરનો એ બિઝનેસ કરશે અને સાથે એને મળશે ક્યાં, એ નાના નાના જે સમૂહ રહેતા હોય એ લોકોનું પણ જીવન ધોરણ છે એ સુધરશે. ક્યાં કારણે, તો કે સેલ્ફ સફિશિયન્ટ, અત્યારે આપણે આ અભિયાન ચાલે છે આત્મનિર્ભર. આગળ જોઈ, એઝ ધ મેથડ્સ ઓફ ઓટો હેવ એડવાન્સ, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. રો મટીરિયલ કાચો માલ કહી શકીએ આપણે, રો મટીરિયલ હજી કંઈ તૈયાર થયો ન હોય. શું કે એઝ અ મેથડ, એક મેથડ એવી છે ઓફ ઓટો હેવ એડવાન્સ, એક એડવાન્સમાં બનાવવામાં આવશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, જે રો મટીરિયલ સૌથી પહેલાં કાચો માલ બની ગયો હશે, વિલ બી અનઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ હશે નહીં. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. ફરીવાર વાંચે, સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સોફિસ્ટિકેટેડ એટલે શું કહે છે, વ્યવહારોમાં લેવાતું યંત્ર. શું કે વ્યવહારોમાં લેવાતું યંત્ર, આ જે મશીન છે, વિલ બી કેપેબલ, કેપેબલ હશે, સક્ષમ હશે, એની માટે રીઅરેન્જિંગ મોલેક્યુલર, રીઅરેન્જ એટલે ફરી વખત ગોઠવવા માટે, શું, જે કણો, સૂક્ષ્મ કણોને ફરી વખત ગોઠવવા માટે તૈયાર હશે. સેના, તો કે સ્ટ્રક્ચરના, ટુ જનરેટ, ફરી વખત એને ઉત્પન્ન કરશે, એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કોઈ પણ વસ્તુમાં એ નાના નાના કણોને, સોફિસ્ટિક ઓટોફેબ મશીન છે, સૂક્ષ્મ આવડા વ્યવહારુ યંત્ર મશીન છે, એને એ કેપેબલ બનશે. સેની માટે, કે નાના નાના કણોને ગોઠવવા માટે, રીઅરેન્જિંગ ગોઠવવા માટે, એક નવેસરથી જનરેટ કરવા માટે એને બનાવશે. આગળ, પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, જે દૂધનો પ્લાસ્ટિકનો જગ છે, ઈ એન્ડ અને લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર, ગઈ રાત્રે જે
કારની જે ટ્યુબ છે એ પંક્ચર થઈ ગઈ. ટ્યુબ પેલો પ્લાસ્ટિકનો જગ અને એક જે કારની પંચરની ટ્યુબ છે. કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ અ ન્યુ ટેબલ, એમ જોયું. એ બંનેને ભેગા કરશે. કોને? પ્લાસ્ટિક મિલ્ક જગને ભેગા કરશે અને ટ્યુબને ભેગી કરશે. બંનેને ભેગા કરશે, એને ગાળણ કરશે અને ગરમ કરશે, જે નાના નાના પાર્ટમાં એને લાવશે. અને પછી એને શું બનાવશે? મોલેક્યુલર રીઅરેન્જ ટુ ગેટ અ ન્યુ ટેબલ, એમ ટેબલ નેમ બનાવવામાં આવે. તમે જોયું કે આપણને ખબર છે કે પ્લાસ્ટિકની વસ્તુ બે ભેગી કરો તો એમાંથી ગયા પણ વસ્તુ આપણે બીજું બનાવી શકીએ, એવી રીતે બનાવી શકીએ. કોના આધારે? તો કે ટેકનોલોજીના આધારે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. ડિઝાયર એટલે જરૂરી, અથવા આપણા ઈચ્છાશક્તિ. ડિઝાયર એટલે જરૂરી અથવા ઈચ્છાશક્તિ. શું કે? હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ. આપણી અહીંથી પાછળથી કરી ગુજરાતી, આપણી જે જરૂરિયાતવાળી વસ્તુ છે એને હાઈલી ઇમ્પ્રુવડ કરશે, એને આગળ વધારશે. શું? ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ. જે આપણને જે જોતું છે એ આપણને મળશે અથવા આપણને મેળવશે. કોણ? તો કે ઓટોફેબ ટેકનોલોજી. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીઝ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. જોયું ધ ફ્રીડમ, આઝાદી. શું છે? તો એક આઝાદી મળશે. શેની? એક આઝાદીનું પરિણામ મળશે. ફ્રોમ ધીઝ અચીવમેન્ટ, એક આપણે કંઈક મેળવશું. શું મેળવશું? વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ. ગોલ્ડન એજ ઓફ આર્ટ એટલે એક સોનાની વર્ષનુંમાં આપણે બનાવીશું. શું? આર્ટ એટલે કળા, મ્યુઝિક સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક શોધો આપણે એ મેળવશું. આ ઓટોફેબ ટેકનોલોજી આધારે નવું નવું આપણે કંઈક મેળવશું. શું શું મેળવશું? તો યાદ રાખશો, આપણે આર્ટ કળા મેળવશું, મ્યુઝિક સંગીત મેળવશું, સાયન્ટિફિક ડિસ્કવરી. ડિસ્કવરી એટલે શોધવું. સાયન્ટિફિક ડિસ્કવરી શું થશે? વૈજ્ઞાનિક શોધો આપણે કંઈક નવું મેળવશું. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. શું કે? પણ એક પ્રશ્ન છે, પણ સામૂહિક પડકાર પ્રશ્ન છે. શું છે? ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ, જો લોકો, આપણે એમ કહી શકીએ કે જો લોકોને આ આઝાદી લેવી જોઈએ, રિઝોઇસ લેવી હોય તો એને શું કરવું પડે? એક પડકાર હશે, કારણ કે આપણે આમનામ હાથ ઉપર હાથ રાખીને બેઠશું તો આપણને એમ ટેકનોલોજી આવડશે નહીં, આપણે કંઈક આગળ કરવું પડશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. ફરી વખત વાંચું છું. ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. જો આપણા જીવનમાં ઇટ ઇઝ ઓફન એટલે વારંવાર જરૂરિયાત હોય છે. ફાઉન્ડ એટલે જરૂરત લેશું અહીંયા. ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, ગ્રેટેસ્ટ મહાન સંતોષ. સેટિસ્ફેક્શન એટલે શું થશે? માન અથવા મોટો સંતોષ મેળવવા માટે આપણે શું કરવું? કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. આપણે એકને શું જોવે એના ઉપર મહત્વનું નથી, માત્ર એકને સંતોષ, જીવનમાં એકને સંતોષ થવાથી. શું કે? વોટ વન વોન્ટ્સ. માત્ર એકને જ, એક વ્યક્તિને સંતોષ થવાથી તમે શું બધા વ્યક્તિને સંતોષ આપી શકો છો? નહીં. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના માટે આપણે શું કરવું પડે? વર્કિંગ, કામ કરવું પડે. બરાબર મિત્રો, એક ફેક્ટરી હોય તો એમાં 200 કારીગરો કામ કરતા હોય. બરાબર, તો બોસ હોય એ ફેક્ટરીનો, તો એ માત્ર 5 જણાને સારો પગાર આપે તો ન થાય. 195 જણાને અથવા 200 જણા 195 જણાને પણ એ સારો પગાર આપવો પડે. બરાબર, એટલે એકને જ આપણે ખુશ સંતોષ આપવાથી કંઈ થઈ શકે તેમ નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, એક ખૂબ જ મહાન એક પડકાર છે આપણી પાસે. શું? ફેસિંગ હ્યુમિનિટી, માનવોની સામે એક પડકાર છે. એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. જોયું? શું કહે છે? ફેસિંગ હ્યુમિનિટી. આ માણસોની સામે એક મોટો પડકાર એ છે. એઝ વી પ્રોસીડ, આપણે કંઈક બનાવીએ, આગળ વધીએ, ઇન ટુ ધ એજ, આ વર્ષોમાં, આ સમયગાળામાં ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનનો જે છે એમાં આપણે કંઈક આગળ વધીએ તો શું થાય? ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. શું આપણા માટે એ એક અર્થપૂર્ણ હશે? એક પ્રશ્ન છે, એટલે પડકાર છે કે જે આપણે કાંઈ પણ બનાવીએ છીએ તો એ આપણી માટે એક અર્થપૂર્ણ હશે કે નહીં હોય એ આપણે જોવું પડે. બરો મિત્ર, તો આજે આપણે ઓટોફેબ ટેકનોલોજી રીડ વન પૂરું કર્યું છે. ઓટોફેબ ટેકનોલોજી રીડ વન પૂરું કર્યું છે. આવતા લેક્ચરમાં આપણે રીડ ટુ, ખૂબ જ મહત્વનો છે રીડ ટુ આપણા માટે. બરાબર, પાલનપુર યુથ
રિવિનેન્ટ્સ ધ હમ્બલ વોચ, બરાબર, એક સ્માર્ટ વોચ બનાવી છે, એ આપણે જોશું. બરાબર મિત્રો, તો આવતા લેક્ચરમાં આપણે રીડ ટુ જોશું, ત્યાં સુધી તમે વાંચો, અને સાથે જે ન સમજાય તો તમારે શું કરવું કે જે ગ્લોસરી આપી છે ગ્લોસરીને સમજી લેવી, અને સાથે જે શબ્દ મેં સમજાય એક શબ્દ એને ધ્યાનપૂર્વક આપણે જોઈ લેવા. બરાબર મિત્રો, થેન્ક યુ. મેનેજર, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. 20 મિનિટ પૂરી લીધી છે આપણે, તો કંઈ વાંધો નહીં, 20 મિનિટ લીધી, કારણ કે ભવિષ્ય માટે આપણે કેટલી પણ મિનિટ લેવી પડે તો એ કંઈ વાંધો નથી. થેન્ક યુ વેરી મચ.